हेलो एवरीवन, स्वागत करूँ छूँ फरी एक वार तमाम मित्रों गुजरात गवर्नमेंट जॉबना यूट्यूब प्लेटफॉर्म पर के ज्यां तमने मळशे दरोज आवनारी नवी नवी सरकारी नौकरीओ प्राइवेट नौकरीओ तेमज करार आधारित भर्तीओने लगती अपडेट ए पण बिल्कुल फ्री में। दोस्तों विडियो में आगळ वात करीशुं एना पहेला तमाम मित्रों थी रिक्वेस्ट करूँ छूँ, जो तमारा मोबाइल में टेलिग्रामनी एप्लिकेशन छे अने तमे रेग्युलर यूजर छो तो जरूर थी एक वार सर्चवाड़ा विभाग में गुजरात गवर्मेंट जॉब लखीने सर्च करशो तो तमने आपणी टेलिग्राम चेनल नजरे आवी जशे। आ उपरांत साथे साथे आपणी जे टेलिग्रामनी चेनल छे एनी लिंक हूँ तमने विडियो ने नीचे आपी दईश, तो तमे एक वार त्यां विजिट जरूर थी करजो। विजिट करता तमे जोई शकशो के हाल में आपणी टेलिग्राम चेनलनी अंदर 20,600 करता पण वधारे मेम्बर्स एक्टिव छे, एटले के अत्यार सुधी जोड़ाई गया छे। तमे पण आजे ज जोड़ाईने लाभ लई शको छो अने तमारा बीजा मित्रों सुधी पण आ माहिती शेर करी शको छो। आजनी विडियो में दोस्तों वात करीशुं GSRTC एटले के गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम द्वारा आवेली भर्ती विषे। GSRTC अमरेली विभाग द्वारा एक नवी भर्ती अंगेनी फाइनली अपडेट आवी छे। तमाम मित्रों थी विनंती करूँ छूँ, जो तमे खरेखर तैयारी राह जोईने बैठा छो तो दोस्तों तैयारी तमारी चालू करी दो, केम के आज भर्ती छे फाइनली आवी गई छे। अने तमारा बीजा मित्रों सुधी पण रिक्वेस्ट करूँ छूँ के जरूर थी शेर करी देजो। दोस्तों तो GSRTC अमरेली विभाग द्वारा एप्रेंटिस भर्तीनी जाहरात आवी छे, जे कंईक आ प्रमाणे छे। तमे जोई शको छो दोस्तों मोबाइलनी स्क्रीन पर आ ऑफिशियल नोटिफिकेशन छे। ITIના નીચે મુજબના પાસ કરેલ ટ્રેડ માટે અમરેલી, બગસરા, ધારી, કોડીનાર, રાજુલા, સાવરકુંડલા તેમજ ઉના કેન્દ્ર માટે એપ્રેન્ટિસની ભરતી માંગેની જાહેરાત આવી છે, જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે। જેમાં કોપા, MMV, MD, AET, ટર્નર અને વેલ્ડર આ 6 અલગ અલગ ટ્રેડ માટે અલગ અલગ જગ્યાએ ભરતી જાહેર થઈ છે GSRTC એપ્રેન્ટિસની। ડિટેલમાં વાત કરીશું દોસ્તો તો અરજીપત્રક મેળવવાની તારીખ 17 ઓગસ્ટથી લઈને 3 સપ્ટેમ્બર સુધીની છે, સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીનું। તો ભરાયેલ અરજી ફોર્મ તમે જમા કરાવી શકશો 5 સપ્ટેમ્બર સુધી, જેનો સમય રહેશે સાંજે 4 વાગ્યાનું। આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। આશા રાખું છું કે અરજીપત્રક ક્યાંથી મેળવવાના છે, કઈ તારીખ સુધી તમારે મેળવવાના છે અને કઈ જગ્યાએ જમા કરાવવાના છે અને તારીખ કઈ છે એના વિશે તમને વિગતવાર માહિતી મળી ગઈ હશે। હવે દોસ્તો આગળ વાત કરીશું કે અરજીપત્રક મેળવવાનું તથા ભરાયેલ અરજીપત્રક જમા કરાવવાનું સ્થળ નીચે મુજબ છે। દોસ્તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગીય કચેરી લાઠી રોડ અમરેલી, અમરેલી વિભાગનું જે GSRTCનો જે વિભાગ છે ત્યાંથી તમારે ફોર્મ મેળવવાના છે અને સમયસર ભરીને તમારે જમા પણ કરાવી દેવાના છે। આશા રાખું છું કે દોસ્તો અહીંયા સુધીની માહિતી તમને સૌને ગમી હશે। હવે આ ભરતીમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એના વિશે એકવાર આપણે વાત કરી લઈએ। તો ઓનલાઈન પોર્ટલ રજિસ્ટ્રેશન પ્રોફાઇલની નકલ ફરજિયાતપણે દોસ્તો તમારે જમા કરાવવાની રહેશે। ફરીથી કહું છું દોસ્તો, ઓનલાઈન પોર્ટલ રજિસ્ટ્રેશન પ્રોફાઇલની નકલ તમારે ફરજિયાતપણે જમા કરાવવાની રહેશે। એના પછી દોસ્તો આગળ વાત કરીશું, નોંધ લખીશે કે ઓનલાઈન પોર્ટલ રજિસ્ટ્રેશન પ્રોફાઇલમાં તમારે સૌથી પહેલું ડોક્યુમેન્ટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC, એના પછી દોસ્તો તમારું જે પ્રમાણપત્ર છે એ તમારે આપી દેવાનું છે। અને બીજું દોસ્તો વાત કરી લઉં તમને તો તમારે બીજામાં આધાર કાર્ડનું ડોક્યુમેન્ટ ફરજિયાત તમારે અપલોડ કરવાનું રહેશે, ત્રીજું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એના પછી દોસ્તો જે ત્રીજું છે એ 10 પાસની માર્કશીટ છે, તમામ પ્રયત્નની નકલ ખાસ જમા કરાવવાની છે, એના પછી ITIની માર્કશીટ તમારે જમા કરાવવાની છે, ITI માર્કશીટ કમ્બાઈન અને ફાઇનલ રિઝલ્ટ જે પણ હોય દોસ્તો તો એ પણ તમારે જમા કરાવવાનું છે, તમારે આધાર કાર્ડ ફરજિયાત અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ફોર્મ પર લગાવવા માટે, એક ફોર્મ પર લગાવવાનો છે અને એક તમારા પાસે જે ફોટો છે એ હોવો જોઈએ। તો આટલા 7 અલગ અલગ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના અને સાથે પણ લઈને જવાના છે। તો દોસ્તો ટ્રેડમાં 10 એટલે કે SSC પાસ ફરજિયાત તથા ITI પાસ હોવું જોઈએ, ફરજિયાત છે। 10 પાસ પછી જે ઉમેદવારો ITI કર્યું છે તેમના માટે GSRTC અમરેલી વિભાગ દ્વારા ખૂબ સારી તક આપવામાં આવી રહી છે। ફરીથી કહું છું, અહીંયા એક નોંધ લખી છે કે કોઈ પણ ટ્રેડમાં એકવાર એપ્રેન્ટિસ તાલીમ પૂર્ણ કરેલ હોય તો કે હાલ શરૂ હોય તો તેવા ઉમેદવારો અરજી કરવી નહીં, ખાસ અહીંયા લખેલું છે દોસ્તો, ધ્યાન રાખજો। અહીંયા જે ઉમેદવારો ઓલરેડી તાલીમ લીધેલી છે એવા ઉમેદવારોએ અરજી કરવી નહીં એવું અહીંયા લખેલું છે। તો આશા રાખું છું દોસ્તો તમે સૌ સમજી ગયા હશો, તમને આઈડિયા પણ આવી ગયો હશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, ક્યાંથી ફોર્મ મેળવવાનું છે અને કઈ જગ્યાએ જમા કરાવવાનું છે, એ બધી જ માહિતી તમને ગમી મળી ગઈ હશે એવી આશા રાખું છું। જો દોસ્તો ખરેખર તમને આ માહિતી ગમી હોય, તમારા નોલેજમાં ફાયદો થયો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ફરીથી મળીશું એક નવી વિડીયોમાં, ત્યાં સુધી દોસ્તો ગુડ બાય, ટેક કેર,